તો ખ્યાતિકાંડ બાદ ખરડાયેલું અર્ગ વિભાગ હવે હરકતમાં આવ્યું અને રાજ્યમાં પીએમ જયના નામે ચાલતા ભ્રષ્ટાચાર બાદ આંખ ખુલી છે. ખ્યાતિ હોસ્પિટલના તમામ કાંડ મુદ્દે સરકાર હવે તપાસ કરાવશે. છેલ્લા એક વર્ષ અને તેનાથી વધુ સમયના કેસની તપાસ થશે. ઓપરેશન અને તેની ફાઇલોની આરોગ્ય વિભાગ હવે તપાસ કરશે. પીએમ જય અંતર્ગત થયેલા ઓપરેશન્સની પણ રેન્ડમ તપાસ થશે. શંકાસ્પદ કેસ લાગે તો રિપોર્ટ મંગાવશે આરોગ્ય વિભાગ. હોસ્પિટલમાં અચાનક ઓપરેશન વધે તો તેની ડિટેલ્સ પણ મંગાવાશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે પીએમ જય હેઠળ આવતી જે પણ હોસ્પિટલ્સ છે તેમની તપાસ આરોગ્ય વિભાગ કરશે. અત્યાર સુધી પીએમ જયમાં જેટલા પણ ઓપરેશન્સ થયા છે, જો એમાંથી કોઈ શંકાસ્પદ લાગશે તો તેની ફાઇલ પણ મંગાવવામાં આવશે. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, પીએમ જય અંતર્ગત આવતી તમામે તમામ ઓપરેશનની હવે ચકાસણી કરાશે. ક્યારથી આ ચકાસણીની શરૂઆત કરવામાં આવશે? કેટલી હોસ્પિટલને ચકાસવામાં આવશે એક દિવસમાં? આગ લાગ્યા પછી કૂવો ખોદવાની શરૂઆત રાજ્યના આરોગ્ય વિભાગે કરી છે. જે પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે તે અંતર્ગત એક નંબરમાં ખ્યાતિ હોસ્પિટલના સંદર્ભમાં એક વર્ષ સુધીના જેટલા પણ ઓપરેશનો અને પીએમજેવાય અંતર્ગત ત્યાં થયેલા છે એ તમામ કેસોની ડિટેલ તપાસ છે આરોગ્ય વિભાગ કરશે. એમની જે ફાઇલો છે એના રેકોર્ડ છે એની પણ તપાસ કરવામાં આવશે. જરૂર પડે તો એક વર્ષ કરતા વધુ સમયના રેકોર્ડ પણ તપાસણી કરવામાં આવશે અને એમાં ગેરરીતિ હશે તો એમાં પણ રિકવરી કરવામાં આવશે. આ ઉપરાંત બીજી સૂચનાઓ એ આપવામાં આવી છે કે આખા રાજ્યમાં જ્યાં જ્યાં પીએમજેવાય અંતર્ગત જે ઓપરેશનો થાય છે એ ઓપરેશનોમાં ઘણી વખત એવું થતું હોય છે કે તાત્કાલિક ઓપરેશનમાં પરમિશન આપવાની રહેતી હોય છે અને એ વખતે અન્ય ડોક્યુમેન્ટ જોવાનો સમય નથી રહેતો અને એટલા જ માટે આરોગ્ય વિભાગ તરત એપ્રુવલ આપતું હોય છે. પરંતુ કેટલીક હોસ્પિટલોમાં ચોક્કસ સમયમાં જે ઓપરેશનનો સમયગાળો અથવા તો દર્દીઓની સંખ્યા વધે છે, બેડની સંખ્યા કરતા ઓપરેશનની સંખ્યા વધે છે અથવા તો જ્યાં શંકાસ્પદ વિભાગને લાગશે એવા કેસોની અંદર આરોગ્ય વિભાગ જે છે એ હોસ્પિટલો પાસેથી કેસની સીડી અને તેના તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે એ મંગાવશે અને એની ચકાસણી કરશે. ત્યાર પછી આ હોસ્પિટલોને પેમેન્ટ કરવામાં આવશે, એ પ્રકારની સૂચના આપવામાં આવી છે. એક વિષય એવો પણ હતો કે પહેલાથી જ આ પ્રકારના ડોક્યુમેન્ટ મંગાવી લેવા, પરંતુ આ ડોક્યુમેન્ટ અગાઉ મંગાવવામાં આવે તો દર્દીની સારવાર યોગ્ય ન થઈ શકે તે હેતુથી સારવાર પછી જો શંકાસ્પદ સ્થિતિ લાગે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત એનએચએમ સેન્ટર કે જ્યાંથી આ ઓપરેશન માટેની એપ્રુવલ આપવામાં આવે છે એ સેન્ટર પર પણ કેટલાક જૂના ડોક્ટરો છે એ પોતાનું સ્થાપિત હિત રાખીને બેઠા છે તો એમને પણ ત્યાંથી હટાવવામાં આવશે. કારણ એપ્રુવલ, ફાઇનલ એપ્રુવલ ગાંધીનગરથી આપવામાં આવતી હોય છે તો એમને સીધી રીતે ખ્યાલ આવતો હોય છે કે કઈ હોસ્પિટલમાં કેટલા ઓપરેશન થયા છે અને ઓપરેશનની સ્થિતિનો અંદાજ એના પરથી લગાવી શકાશે અને એટલા જ માટે આ સફાઈ અભિયાન હવે આગ લાગ્યા પછી પોતાના ઘરમાં શરૂ કર્યું છે. આભાર તમામ વિગતો માટે હિરેન.